गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरु। विद्यार्थी मित्रों, आज धोरण 10 ની અંદર સમાવેશ થયેલ 19મું કાવ્ય એક બપોરે તેમનો આપણે આજે અભ્યાસ કરવાનો થાય છે। એક બપોરે ઉર્મિ કાવ્ય છે, એનો સાહિત્ય પ્રકાર ઉર્મિ કાવ્ય। એમના કવિ રાવજી પટેલ અને અંગત કાવ્ય સંગ્રહમાંથી આ લેવામાં આવેલું કાવ્ય એક બપોરે। સૌપ્રથમ કાવ્યને સમજતા પહેલા એમના કવિ વિશે પણ પરિચય મેળવી લેશું। રાવજી છોટાલાલ પટેલ આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા। તેમનો જન્મ આણંદ જિલ્લાના ભાતપુરા ગામમાં ઈસવીસન 15 નવેમ્બર 1939ની અંદર થયો હતો। તેમનું કુટુંબ ખેડા જિલ્લાના વલ્લપુરા ગામનું વતની હતું। વિશેષ તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ જે 1971ની અંદર લખાયેલો છે, એમનું નામ છે અંગત। અને તેમના મૃત્યુ પછી આ પ્રકાશિત થયેલો છે। તેમના જીવન વિશે માહિતી મેળવશું તો પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં લીધા બાદ તેમણે અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી SSC પાસ કર્યું અને નાણાકીય મુશ્કેલીઓને કારણે આર્ટ્સ કોલેજમાં માત્ર 2 વર્ષ સુધીનો અભ્યાસ કરી શક્યા। તેમણે અમદાવાદની કાપડ મિલમાં ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, કુમારના કાર્યાલયમાં એમ વિવિધ સ્થળે નોકરી કરી। તેઓ થોડા સમય સંદેશ અને ગુજરાત સમાચાર સાથે સંલગ્ન રહ્યા હતા। આ રાવજી પટેલ થોડો સમય અમીરગઢ અને આણંદમાં રહ્યા બાદ તેઓ માત્ર 29 વર્ષની વયે ક્ષય રોગથી અમદાવાદની અંદર ઈસવીસન 10 ઓગસ્ટ 1968ની અંદર મૃત્યુ પામ્યા હતા। તેમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો ગ્રામીણ કૃષિ ચેતના અને આધુનિક ચેતનાના સંયોજનથી મનોહર ભાષારૂપો અવતારતી આ કવિની રચનાઓમાં અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ ઇન્દ્રિય વ્યત્યયોની તેમજ પ્રતીકોની રમણીય સંદિગ્ધતાઓ રચે છે। ભાવતર્ક અને શબ્દ સાચર્યના અવલંબનો પર ઘૂંટાતા લયની તરેહોનું એનું મુખ્ય આકર્ષણ રહ્યું છે। ઉર્મિ કાવ્યો અને ગીત કાવ્યોથી માંડીને દીર્ઘ કાવ્યો પર્યંત બુદ્ધિ કરતા લાગણીઓનું ને આયાસ કરતા સહાનુભૂતિનું રંગદર્શી વર્ચસ્વ નોખું તરી આવે છે। ક્યાંક કટાક્ષોનો ભળતો સુર એ પણ અસ્વાધ્ય લાગે છે। મૃત્યુ અને જીજી વિશાની ધરીઓએ આ કવિની સર્જકતાને વેગ આપ્યો છે। એમના મરણોત્તર કાવ્ય સંગ્રહ અંગત એમાં આભાસી મૃત્યુનું ગીત, સ્વ હું શિલાલની યાદમાં સંબંધ જેવી કેટલીક યશસ્વી રચનાઓનો સમાવેશ થાય છે। એમની નવલકથા છે અશ્રુઘર, જે 1967ની અંદર લખાયેલી છે।
એમાં ક્ષયગ્રસ્ત નાયકના રોગ મૃત્યુની કરુણ કથાનો આમ તો સામાન્ય ગણી શકાય એવો વિષય કલ્પન સંવેગથી ભરીને ભાષાની કવિત્વપૂર્ણ અભિવ્યક્તિથી નિરૂપણમાં એકદમ વિશિષ્ટ બન્યો છે. એમની નવલકથા ઝંઝા જે 1967માં લખાયેલી છે એ નવલકથા પૂર્વાર્ધના વિકાસ પછી ઉત્તરાર્ધમાં કથળતી જતી રીતિગતિનો અનુભવ કરાવે છે. છતાં ડાયરી નવલ રચાતી હોય એવો રચના પ્રપંચ અને કાવ્યાત્મક ગધ્યએ સર્વ નાયક પૃથ્વી જે રીતે અભિવ્યક્ત થવા માગે છે તેમાં સક્ષમ નીવડ્યા છે. 1977માં લખાયેલી વૃત્તિ અને વાર્તા રઘુવીર ચૌધરીના ટૂંકા આમુખ સાથેનું એમનું મરણોત્તર પ્રકાશન છે. એમાં 8મા પ્રકરણે અધૂરી રહેલી નવલકથા વૃત્તિ અને 11 ટૂંકી વાર્તાઓનો સમાવેશ થયો છે. વૃત્તિમાં જાનપદી અને નગરજીવનની ભૂમિકાની પડછે ઉપસેલું ભાષાકર્મ આસ્વાદ્ય છે. તો એમની વાર્તાઓમાં રચના રીતનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. કીડી કેમેરા અને નાયક જેવી પ્રયોગશીલ વાર્તા કે છબીલ કાકાનો બીજો પગ જેવી પ્રભાવક વાર્તા નોંધપાત્ર છે. ત્યારબાદ 1971માં લખાયેલ અંગત એ રાવજી પટેલનો છાંદસ અછાંદસ ગીત ગઝલ અને દીર્ઘરચનાઓનો સમાવતો એક મરણોત્તર કાવ્ય સંગ્રહ ઉત્તમ અને લોકપ્રિય તત્વોના સમિશ્રણમાંથી જન્મેલું. રાવજીની કવિતાનું કલેવર દગ્ધ ઋષિ કવિનું છે. અહીં નગરમાં આવી પડવાથી છીનવાઈ ગયેલા ગ્રામીણ અસબાબની ઝંખા છે. ક્ષયની સૈયાગ્રસ્ત ઋણતા અને નિષ્ક્રિયતા સાથે બહારના જગતના થયેલા વિયોગની વેદના છે, તેમજ મૃત્યુનું વૈયક્તિક વેદન છે. રાવજીની કવિતામાં શબ્દબળ સાથે રહેલું ઇન્દ્રિય બળ પણ નોંધપાત્ર છે. અહીં પરંપરાનું જમાપાસું છે. તો શબ્દના અર્થને પરંપરાની તર્કસીમાથી છોડવાની જહેમત પણ છે. મૃત્યુનો હળવો ઉપહાસ રચતી સ્વ હું શિલાલેની યાદી ભિન્ન ભિન્ન મિજાજ મુદ્રાઓ અને બદલાતા વાસ્તવ પરિણામો બતાવતી સંબંધ અને આરંભથી અંત સુધી ઇન્દ્રિયગત ચમત્કૃતિઓની હારમાળા સર્જાતી મારી આંખે કંકુના સૂરજાયથમાં મહત્વની રચનાઓ છે. 1967માં લખાયેલ અશ્રુઘર રાવજી પટેલની પહેલી નવલકથા ક્ષયથી પીડાતા કથાનાયક સત્યનું પાત્ર કથાના કેન્દ્રમાં છે. એમાં સેનિટોરિયમથી વતન ભણી અને ફરીને વતનથી સેનિટોરિયમ ભણીની નાયકની યાત્રા વચ્ચે આપ્તજનની હૂંપ જેવું પાત્ર છે નાયિકા લલિતાનું. પરંતુ લલિતાની પ્રથમ પ્રાપ્તિથી માંડી લલિતાની અંતિમ પ્રાપ્તિ વચ્ચે વેદનાની જે ગતિવિધિ નવલકથાકારે ઉપસાવી છે, ભાવ વળાંકો અને ભાવ સંક્રમણો જે રીતે નિરૂપ્યા છે, અભિવ્યક્તિની જે તાજગી અને ભાષાની જે કાવ્યાત્મકતા ઉપસાવી છે તે આ નવલકથાને આકર્ષક ઠેરવે છે, સાબિત કરે છે. ઝંઝામાં રાવજી પટેલની એ નવલકથા ઝંઝા અને ક્યાંક બે એક પત્રોનો આશ્રય લેવાયો છે. એ સિવાય મુખ્યત્વે મુખ્ય પાત્ર પૃથ્વીની ડાયરી રૂપે આ કથા રજૂ થઈ છે. આ કથામાં નાયકનું અસ્તિત્વ સંબંધોના સંવેદનો વચ્ચે ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. સંબંધોને લક્ષમાં રાખી નાયકનો શરૂનો ગૃહત્યાગ અને અંતનો ગૃહ પ્રવેશ મૂલવી શકાય. પૂર્વાર્ધ સુધી વિકસતી રહેલી આ નવલકથાનું ઇન્દ્રિય સંવેદ્ય ગધ્ય એનું બળુપું અંગ કહેવાય. આ આપણા રાવજી પટેલનું
સાહિત્ય સર્જનની વાત કરી છે. તેમના પુરસ્કારોની વાત કરીએ તો તેમને 1967-67 વર્ષ માટે ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું હતું. ગુજરાતી ચલચિત્ર કાશીનો દીકરોમાં તેમના ગીત મારી આંખે કંકુના સૂરજ હાથમાંનો સમાવેશ થાય છે, જે ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન સમાન છે. આ ગીત ગુજરાતી સાહિત્યના પ્રવાહ અને શૈલીમાં ઘણો ફેરફાર લાવ્યું છે, જે હવે આધુનિક ગુજરાતી સાહિત્ય ગણાય છે. આ રાવજી પટેલનું જે મારી આંખે કંકુના સૂરજ આથમાં સુંદર મજાનું જે લખેલું ગીત, રાવજી પટેલનું જે કાવ્ય મૃત્યુ વેળા, તે સમયે લખેલું કાવ્ય મારી આંખે કંકુના સૂરજ આથમાં મારી વેલ સંગારો વીરા સગને સંકોરો રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ મારી આંખે કંકુના સૂરજ આથમાં પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા ડૂબિયા અલકતા રાજ ડૂબિયા મલકતા રાજ હણહણતી મેં સાંભળી સુવાસ મારી આંખે કંકુના સૂરજ આથમાં મને રોકે પંછાયો એક ચોકમાં અડધા બોલે ઝાલ્યો અડધો ઝાંઝરથી ઝાલ્યો મને વાગે સજીવી હળવાશ મારી આંખે કંકુના સૂરજ આથમાં. મિત્રો, ક્યારેક તમે યુટ્યુબ ઉપર જોજો આ કેવું અદ્ભુત કાવ્ય લખેલું છે, સુંદર રીતે એને ગાઈ શકાય છે. આપણે એકાદ લીટી ગાઈએ પણ મારી આંખે કંકુના સૂરજાથમાં મારી વેલ સંગારો વીરા સગને સંકોરો યજવાળા પેરી ઉભા શ્વાસ રે મારી આંખે કંકુના સૂરજાથમાં મારી આંખે કંકુના સૂરજ આથમાં. મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ખુમારીપૂર્વક ગળે લગાડે છે. અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઉભરતી ટીસ છે. આ એક જ મૃત્યુ ગીત કવિ રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે. આ ગીતમાં લગ્ન અને મૃત્યુની વાત સમાંતરે ચાલે છે. જીવન હજુ તો શરૂ જ થયું છે અને મોત માથે ભમી રહ્યું છે. કાવ્યનો નાયક પરિણીત યુવાન છે. મૃત્યુને પ્રત્યક્ષ જોતા જ એને પહેલો વિચાર પત્નીનો આવે છે. પત્નીનું સૌભાગ્ય ચિહ્ન કંકુનો ચાંદલો, એ ચાંદલો પોતાની આથમતી આંખે ભૂસાઈ જતો કવિને દેખાય છે. પત્નીના વૈધવ્યનું સાક્ષાત દર્શન થાય છે. યુવા વયે પત્નીનું વૈધવ્ય ભૂસાતો ચાંદલો એ હૃદય વલોવી દેનારી ઘટના છે. લગ્નમાં થતી તૈયારીની જેમ જ કવિ મૃત્યુને શણગારવાની વાત કરે છે. મારી વેલ સંગારો વીરા સગને સંકોરો રે અજવાળા પહેરીને ઉભા શ્વાસ. આ વીરા શબ્દનું અર્થઘટન નિશિત ધ્રુવ નામના એક ભાવકે સરસ કર્યું અને એ અહીં યાદ આવે છે. મુનાડેનું ગીત લાગા સુનેરી મેં દાગ આપણે એ એ એ સૌ આપણે જાણીએ છીએ. એમાં એક પંક્તિ આવે છે, વો દુનિયા મેરે બાબુલ કા ઘર યે દુનિયા સસુરાલ. એટલે કે પરલોક એ તો મારું પિયર છે, ત્યાં તો ઈશ્વર વસે છે. એટલે અહીં કવિની વીરા શબ્દ જે રચ્યો છે, પ્રયોજ્યો છે, એ માતા પિતા કે ભાઈ સમાન ઈશ્વરની જ વાત હોઈ શકે. આખી જિંદગી વેદના સાથે જીવ્યા છતાં કવિ અહીં જીવનને શણગારે છે. કવિ કહે છે કે પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા ડૂબ્યા અલકતા રાજ ડૂબ્યા મલકતા રાજ.
પીળો રંગ અહીં પાનખરનો રંગ છે. જિંદગી ખરી પડવાનું પ્રતીક છે, જ્યાં લીલો રંગ વસંતનો, યૌવન અને જિંદગીનો રંગ છે. ભરજુવાનીમાં હણહણતા ઘોડા જેવી શક્તિઓ ક્ષીણ થઈને ડૂબી રહી છે. હણહણતા ઘોડા યૌવનનું પ્રતીક છે. સોનેરી સપનાઓ જોયા પહેલાં જ પૂરા થઈ ગયા છે. આયુષ્યની પાનખર આંગણે આવી ગઈ છે. કવિ કહે છે કે મને રોકે પંસાયો એક ચોકમાં, અડધા બોલે જાયલો અડધો ઝાંઝરથી જાયલો. મને વાગે સજીવી હળવાશ આ પડછાયો પત્નીનો છે, જે પતિને રોકી રહ્યો છે. પતિની વિદાય વેળાએ મૃત્યુને અટકાવવા ઊભો થયેલો પત્નીનો હાથ અધવચ્ચે જ અટકી જાય છે. ઝાંઝરની ઘૂઘરીઓનો રણકાર પણ ચોકમાં આવીને એને રોકે છે. ત્યારે મૃત્યુને પણ એ સજીવી હળવાશ ભોકાય હશે. લગ્નજીવનનો હજુ તો આરંભ છે, કેટકેટલાય ઓરતાઓ બાકી છે, પણ મૃત્યુનો ઓછાયો એ સપનાને ટૂંપી રહ્યો છે. છેલ્લા શ્વાસ લઈ રહેલી વ્યક્તિને અંતિમ ક્ષણોમાં સૌથી વધારે દુઃખ સ્વજનોથી વિખૂટા પડવાનું થતું હોય છે. વહાલસોઈ કાવ્યનાયિકાને ગળે ડૂમો ભરાઈ ગયો છે. આઘાતને કારણે પગ નથી ઉપડતા, એ રોકી રહી છે પ્રિયજનને. મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ખુમારીપૂર્વક ગળે લગાડે છે. શું અદ્ભુત કલ્પનો પ્રયોજ્યા છે કવિએ આ કવિતામાં. અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઉભરતી ટીસ છે. આ એક જ મૃત્યુ ગીત રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે. કવિ પોતાની નજર સામે જ ઊભેલી પત્નીના સૌભાગ્યરૂપ ચાંદલો એટલે કે કંકુનો સુરભ ભૂસાતો એટલે કે આથમતો અનુભવે છે. પીળા પાન જેવા સુકાઈ ગયેલા દેહમાં લીલુંછમ યૌવન તો ડૂબ્યું, પરંતુ પ્રિય પત્નીને સુખના અલકતા મલકતા રાજ ન આપી શકાયનો રંજ છે. આ ગીતની સર્જન વેળાએ કવિને જાણીતા લગ્નગીત કંકુ છાટી કંકોત્રી મોકલોનો રંગ અભિપ્રેત હતો એવું એમના એક સમકાલીન કવિએ કહ્યું હોવાનું હું ક્યાંક વાંચ્યું હતું. પરંતુ એ આમ તો મંગળ પ્રસંગ કહેવાયો છે. મંદિરની આરતીનો રવ છે એમાં બહુ ધીમેથી આવી ને એ પરલોકમાં લઈ જાય છે. અને હમણાં કહ્યું એમ પરલોક એ તો બાબુલ કા ઘર એટલે કે પિયર છે. પિયર જતી વખતે વેદના ક્યાં હોય? પિયરથી જ સાજ શણગાર સજીને જ વિદાય લેવાની હોય. આટલી સહજ અને માંગલિક અભિવ્યક્તિ કોઈ ઓલિયા જ કરી શકે. જીવનનું આખરી સત્ય છે મૃત્યુ. રાવજી પટેલના આ ગીતને ઉમાશંકર જોશીએ રાવજીનું હંસગીત કહ્યું છે. કે મૃત્યુ નજીક હોય ત્યારે હંસના કંઠમાંથી કંઈક કરુણ ગાયન જેવું સંભળાય છે. માટે મૃત્યુ ગીતોને અંગ્રેજીમાં સ્વોન સોંગ હંસ ગીત કહે છે. 50 વર્ષ પહેલાં માત્ર 28 વર્ષની ભરજુવાનીમાં 10 ઓગસ્ટે જે સૂરજ અધવચ્ચે જ ડૂબી ગયો એ રાવજી પટેલનો અંગત કાવ્ય સંગ્રહ એમના મૃત્યુના 3 વર્ષ પછી પ્રગટ થયેલો છે. રાવજી પટેલના કાવ્યો પુસ્તકના સંપાદન રઘુવીર ચૌધરીએ એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ડૉક્ટરે જ્યારે પહેલી વખત સહેજ સંકોચ કર્યા વગર કહી દીધું કે 6 માસ જીવશો, ત્યારે રાવજીથી માની શકાય એમ નહોતું. હજી તો ઘણાય સ્વપ્નો પૂરા કરવાના હતા, એટલે થોડું જીવી લેવા આણંદના ક્ષય ચિકિત્સાલયમાં એ દાખલ થયા. પછી 4 વર્ષ જીવ્યા. બહાર આવી 1967માં ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત નવલકથા અશ્રુઘર લખી. પરંતુ પછી એના જીવનમાં એક ખતરનાક વસ્તુ ઉમેરાઈ, માનસિક અસ્થિરતા. છેલ્લી વખતના રાવજીના ગાનપણનું કારણ રઘુવીરભાઈ લખે છે કે કદાચ એમણે આખી રાત મૃત્યુ વિશે લેખાય કર્યું એ હોય. કવિનો અંત બહુ કરુણ હતો. રાવજી પટેલે પોતે લખ્યું છે કે મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે. બળી ગયા પછી તો
જગત સાથેના બધા સંપર્ક કપાઈ જાય છે. હું નથી રહેતો, તમે નથી રહેતા. તમે મને ગાંડો કહેશો, હું તમને ડાહ્યા સમજીશ, પણ ડાહ્યા ગાંડામાં માત્ર એક જ ફરક પડવાનો છે. સમજું છું એ નથી સમજતા, અને તમે સમજો છો એ હું નથી સમજતો. રાવજી પટેલના શબ્દોની સંવેદના વેદના તેને ખુદને દજાડે છે, સાથે વાંચકને પણ દજાડે છે, સ્પર્શે છે. મૃત્યુનો વ્યવહાર કોને સમજાયો છે? વૃદ્ધ વ્યક્તિના મૃત્યુને કદાચ મુક્તિ કહી સ્વીકારી શકાય, પણ ભર જવાનીમાં મૃત્યુ આવે ત્યારે પ્રભુને ગમ્યું તે ખરું એમ કહી મનને મનાવી રાખીએ છીએ, પરંતુ ખરેખર એ ખોટ પુરાય છે. ઘાયલ સાહેબે કહ્યું ને કે કહે છે મોતને જેને એ અસલમાં છે જબરદસ્તી, હરી ઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો. માનસિક અસ્થિરતા, એકલતા, શરીર ફીકું પડી રહ્યું હતું ત્યારે રાવજી પટેલ લખે છે કે દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી, મને કોઈ રાવજીથી ઓળખે એ હવે ગમતું નથી. આ શબ્દો આ દર્દવેદના કલમમાંથી નીકળી રહી છે. વિચારો મિત્રો, થોડી વેદના, થોડું દુઃખ લખ્યું હશે, લખાતું હશે, ત્યાં એક દિવસ એક સાંજે ગળફામાંથી લોહી પડે છે, નજર સામે દેખાતો મૃત્યુ માણસને અંદરથી તોડી નાખે છે. મૃત્યુની તીવ્ર વેદના વિચારતા કરી મૂકે એવી અભિવ્યક્તિ છે. મૃત્યુનો મહોત્સવ ઉજવવા માટે તૈયારી થઈ રહી છે. શ્વાસ અજવાળા પહેરીને ઊભા છે, અલગતા દ્રાજ ડૂબી રહ્યા છે. ઘણા સ્વપ્નાઓ સાથે કવિ આ દુનિયામાં આવ્યા હતા, પત્નીના આવર્તા ઉમેરાયા હતા, અને ક્ષિતિજે સૂરજ આથમતો દિશે ઉતરતા અંધારા સમયે પણ શ્વાસ અજવાળા પહેરીને ઊભા છે. એ સમયે રોદણા રોવાને બદલે શણગારેલી વેલમાં મોત સાથે ચાલી નીકળવાનું છે. જિંદગીની અંતિમ ક્ષણોમાં રાવજી એકાકી હતા, માન સન્માન તો મૃત્યુ પછી મળ્યા. આ રાવજી પટેલ, એમનું જે કાવ્ય ઠારી દ્યા તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, આવું સુંદર મજાનું આપણે ત્યાં કાવ્ય લખેલું છે. એ કાવ્યનો પણ આજે આપણે અભ્યાસ, અહીં જે કાવ્ય આપ્યું છે તે કાવ્ય એક બપોરે, જે ઉર્મિ કાવ્ય છે, રાવજી પટેલ લિખિત, તેમનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિ કાવ્ય. એક બપોરે, બપોર એટલે દિવસનો મધ્ય ભાગ, જે એને મધ્યાહન પણ કહેવાય છે. એક બપોરે કાવ્યમાં કાવ્યનાયક તેમના જીવનના મધ્ય ભાગમાં જ, એટલે કે જુવાનીમાં ટીબી જેવા એ સમયે અસાધ્ય ગણાતા રોગના ભોગ બનેલા છે. તેમનો જીવનમાંથી રસ ઉડી ગયો. આ કાવ્યની અંદર કાવ્યનાયકે માત્ર ખેડૂતની વેદનાને વાચા નથી આપી, વાસ્તવમાં તેમની વેદનાને ઉજાગર કરી છે. શેઢો, ઢોંચકી, છાશ, ચલમ, એની તમાકુ, તાપણું, બળદ, હળ વગેરે સાધનો ખેડૂતોના જીવન સાથે સંકળાયેલા છે. ખેડૂતનું એ જીવન છે. કાવ્યનાયક આ શબ્દોને પ્રતીક બનાવી પોતાના જીવનમાં હવે કોઈ રસકસ રહ્યો નથી એ ભાવ વ્યક્ત કરે છે. કાવ્યમાં સારસીનો ઉલ્લેખ પણ પ્રિયાત્મા કે પત્નીનું પ્રતીક જ બની રહે છે. કાવ્યની તળપદી ભાષા વેદનાને વધુ હૃદયસ્પર્શી બનાવે છે. કાવ્ય આપણે આજે આ કાવ્યને રજૂ પણ કરીએ, એનું સર્વપ્રથમ વાંચન કરી લઈએ. મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ,
મને મહુડીની છાંય તળે પડી રહેવાની. ભલે આખું આભ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, એટલે એ બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરના શેઢેથી. અંગતમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. આપણે આ કાવ્યનો ભાવાર્થ અને તેમની સમજૂતી આવતા તાસની અંદર આપણે વેગતે અભ્યાસ કરશું. તો આ તાસ આપણે અહીં સુધી રાખશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.